नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपनो हार्दिक स्वागत है। आपनी साथे हूं आकांक्षा गोंडलिया। शुरुआत करिए आज नी मुख्य हेडलाइंस थी। हमास इजरायल पर 5000 मिसाइल छोड़ी युद्ध नु ऐलान। राजकोट कलेक्टर कचेरी में अरजदारों जमीन प्रश्न ने छेला 4 दिवस थी आंदोलन पर 11 तबियत लथड़ी। पाटण खाते मुख्यमंत्री की उपस्थिति में सांसद बाबूभाई देसाई नो सम्मान समारोह योजायो। नजर करिए विस्तृत समाचारों पर। पेलेस्टाइन संगठन हमासे इजरायल पर 5000 रॉकेट वडे हमलो कर्यो ते ज समय इजरायल नी सेना नु कहेवू छे के गाजा पट्टी माथी 2200 रॉकेट छोड़वामां आव्या। हमला बाद इजरायल ना वडा प्रधान बेंजामिन नेतन्याहू ने युद्ध नी जाहेरात करी हती। तेमणे कह्युं के इजरायल ना नागरिको आ युद्ध छे अने अमे चोक्कसपणे जीतीशुं, दुश्मनो ने आनी किंमत चूकवी पड़शे। हमास द्वारा हमला शुरू थयाना लगभग 5 कलाक बाद नेतन्याहूए पहेलुं निवेदन जाहेर कर्युं। राष्ट्रीय सुरक्षा प्रधान इटामर बेन गवीरे राष्ट्रीय कटोकटीनी स्थिति जाहेर करी। इजरायलनी राष्ट्रीय बचाव सेवाए जणाव्युं के हमासना हुमलामां ओछामां ओछा 22 लोको मार्या गया, 500थी वधु लोको घायल थया अने केटलाक नागरिकोने बंधक बनाव्या। 40 वर्ष पूर्वे जसदणना वडूदमां टोच मर्यादा धारा हेठळ मळेली जमीन खाते करी आपवानी मांग साथे राजकोट कलेक्टर कचेरीमां अरजदारो छेल्ला 4 दिवसथी उपवास आंदोलन छेड़ी पड़ाव नाख्यो छे, अने जेमांथी आजे 11 लोकोनी तबियत लथड़ता सिविल हॉस्पिटलमां दाखल करवामां आव्या छे। अरजदारोना जणाव्या मुजब तेओने जसदणना वडूद गाममां 1982માં તેઓના પરિવારને જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સરકાર દ્વારા જમીન આપવામાં આવી। વડોદ ગામમાં આવી જ રીતે 70 જેટલા આસામીઓએ છે કે જેઓને કુલ 250 વીઘા જેટલી જમીન મળી, પણ આ જમીન ખાતે થતી ન હોય અને અરજદારોએ અવારનવાર જસદણ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તેમજ કલેક્ટર કચેરીએ ધક્કા ખાધા છે। આ ઉપરાંત મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ તેઓએ આ પ્રશ્ન રજૂ કર્યો છે, છતાં આજ દિવસ સુધી આ પ્રશ્નનો નિકાલ નથી આવ્યો। બીજી તરફ તેઓએ જણાવ્યું કે આ જમીનના 7 બાર પણ નીકળે છે અને જમીનના હુકમ કર્યા ત્યારે ખેત ઓજારો ખાતર સહિતની સહાય પણ મળી હતી। સરકારે જમીન વિહોણા ખેડૂતો જે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી શકે તેવા ઉપદેશથી આ જમીન આપી હતી, પરંતુ હાલ કમનસીબે આ જમીન તેઓના નામે નથી થઈ, જેથી તેઓ માંગ જ કરે છે કે આ જમીન તેઓના નામે થઈ જાય જેથી તેઓ પોતાની ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે। ગુજરાતના પનોતા પુત્ર અને બક્ષીપંચ સમાજનું ગૌરવ બાબુ દેસાઈની રાજ્યસભામાં સાંસદ તરીકે પસંદગી કરવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભાર દર્શન અને બાબુ દેસાઈનું ભવ્ય સન્માન કરવા પાટણના પ્રગતિ મેદાન ખાતે ગુજરાતના બક્ષીપંચ સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ સન્માન સમારોહમાં વિવિધ સમાજના અગ્રણીઓ, પ્રતિનિધિઓ અને લોકો તેમજ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા। રાજકોટના લક્ષ્મીનગરમાં રહેતી સોની પરિવારની 8 વર્ષની દીકરી આકાંક્ષા ગત રાત્રિના 8 વાગ્યા આસપાસ લાપતા થઈ હતી। માલવ્યનગર પોલીસ મથકમાં બાળકી લાપતા અંગેની જાણવા જોગ નોંધ કરવામાં આવ્યા બાદ આજરોજ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં વાવરુ નાળા પાસેથી બાળકીની હત્યા કરાયેલ લાશ મળતા ચકચાર મચી છે। બાળકીની માથું છુંદેલ નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળતા શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ઘટના સ્થળ પર પહોંચી આરોપીઓને પકડવા જુદી જુદી ટીમો રવાના કરી હતી। બાળકીનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે, ત્યારે પારિવારિક કજિયા કે પછી જૂના રાગદ્વેષને કારણે બદલો લેવા નિર્દોષ બાળકી સાથે દુષ્કૃત્ય આચરી અજાણ્યા કે જાણીતા નરાધમે માથું છુંદી હત્યા કરી હોવાની શંકા તરફ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। ભક્તિનગર રેલવે સ્ટેશનના જે યાર્ડ છે એને પાછળ એક બાળકીની લાશ મળી હતી। એ લગભગ બપોરે 3:30 વાગે એક મહિલા દ્વારા રેલવે આઉટપોસ્ટમાં જાણ થઈ કે આ એક લાશ છે, આના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુમાં છે। ગઈકાલે લગભગ રાત્રે 8 વાગ્યા પછી એક બાળકી જેનું નામ આકાંક્ષા છે એ ગુમ હતી, અને આને સવારે માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં એની અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। અમે શંકા છે કે આ જે લાશ મળી છે એ આ બેબીની છે, એની ઓળખાણ એના ફાધર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આગળની તપાસ અત્યારે ચાલુમાં છે, અને અપેક્ષા રાખીએ કે ઝડપથી આ ગુનાનો ઉકેલ અમે લાવી શકાય। અમે એની માટે તપાસ અત્યારે ચાલુ છે, પૂછપરછ કરીએ છે એને જે બાળકીની ફાધર છે એની પણ અને એને બાકી જે ભાઈ બહેનો છે એની પણ અમે પૂછપરછ અત્યારે ચાલુમાં છે। થોડા અત્યારે કંઈ કોઈના ઉપર શંકા વ્યક્ત કરવાની થોડી જલ્દી હશે, છતાં પણ અમે ઉમ્મીદ કરીએ કે બહુ ઝડપથી આ બધા ઉકેલ અમે લાવી દઈએ। અત્યારે પ્રાથમિક દૃષ્ટિથી લાગતું નથી, એના જે મોડા છે એ મોડા ઉપર પથ્થરથી ક્રશ કરવામાં આવેલું છે, જેનાથી એને થોડો ઓળખાણ થોડી મુશ્કેલી હતી, પણ એવું કોઈ બીજી કોઈ ફિઝિકલ ઇન્જરી છે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિથી લાગતું નથી, છતાં પણ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે એના ઉપરથી વધારે આપને સ્પષ્ટતા થશે। એક તરફ સરકાર
सरकार अने रेल मंत्रालय जूना रेलवे स्टेशन नु आधुनिकरण अने नवीनीकरण करवा माटे कार्य करी रही छे, त्यारे राजकोट रेलवे स्टेशन उपर नव निर्मित प्लेटफॉर्म नंबर 7 पर एक पण प्रकारनी जरूरी सुविधाओ यात्रिकोने आपवामां नथी आवी, जेना कारणे यात्रिकोमां रोष व्यापी उठ्यो छे। प्लेटफॉर्म पर जरूरी एवा शेल्टर, बेन्च, पाणीनी व्यवस्था अने ट्रेननी माहिती आपती टीवी स्क्रीन पण जे होवी जोईए ते परिणाम स्वरूपे नथी, जेनाथी यात्रिकोने हालांकी वेठवी पड़े छे। कार्गो साथे જોડાયેલ કોન્ટ્રાક્ટરોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે સુવિધાના અભાવે કારીગરો પણ ભાગી ગયા છે અને આ અંગેની રજૂઆત રેલવે ડીઆરએમને કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં નથી આવ્યો અને 2-3 દિવસમાં જો યોગ્ય સુવિધા કાર્ગો માટે ઊભી કરવામાં નહીં આવે તો અપલોડિંગનું કાર્ય બંધ કરી દેવામાં આવશે અને પ્રતિ દિવસ રેલવેને જે 4-5 લાખ રૂપિયાની આવક થતી હતી તે પણ શૂન્ય થઈ જશે। સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચો અને રોકાણ કરી રહી છે। રેલવેની વાત કરવામાં આવે તો રેલવેમાં પણ કેન્દ્ર સરકારને રેલવે મંત્રાલય દ્વારા જે નવા સ્ટેશનોની સાથોસાથ જે જૂના સ્ટેશન છે જેને અપગ્રેડ કરવા માટેની પણ યોજના બનાવી છે। પરંતુ રાજકોટની જો વાત કરીએ તો રાજકોટ ખાતે આવેલા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 અને પ્લેટફોર્મ નંબર 7 આ બંને પ્લેટફોર્મ હાલ નવા બનાવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે પ્લેટફોર્મ બનાવવામાં આવે તો તે પ્લેટફોર્મમાં જે તે યાત્રી યાત્રા કરે, પ્રવાસ કરે, તેમના માટેની તમામ પ્રકારની જે જરૂરી માહિતી ટ્રેનને લગતી જે મળવી જોઈએ તે આપવામાં આવતી હોય છે કે કઈ ટ્રેન આવે છે, ટ્રેનનો કયો નંબર છે, કેટલા વાગે આવે છે, કયા પ્લેટફોર્મ ઉપર ઊભી રહેશે, બરોબર, આ તમામ મુદ્દાઓ બાદ જ પ્લેટફોર્મ સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવતું હોય। પરંતુ રાજકોટના રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 6 અને પ્લેટફોર્મ નંબર 7 ઉપર આ તમામ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। યાત્રિકોમાં પણ એક રોષનો માહોલ છે, યાત્રિકોની સતત ફરિયાદ આવી રહી છે કે આ પ્લેટફોર્મ પર ક્યારે ટ્રેન આવવાની છે, કયા નંબરની ટ્રેન આવવાની છે, ક્યાંય જગ્યાએ તેની બોગી ઊભી રહેશે, એ અંગેનો કોઈ પણ જે માર્કિંગ જે થવું જોઈએ તે ઉપલબ્ધ નથી। બીજી તરફ જે ટીવી સ્ક્રીન મૂકવામાં આવતી હોય છે કે આ કોઈ પણ સમયે જે ટ્રેન આવવાની હોય તેના આવનારો સમય અને જાવકનો એટલે અરાઇવલ સમય અને ડિપાર્ચર સમય લખવામાં આવતો, પરંતુ પ્લેટફોર્મ નંબર 6 અને પ્લેટફોર્મ નંબર 7 આ સંપૂર્ણ સુવિધાથી વંચિત છે। ત્યારે યાત્રિકોનો એક જ રાગ છે કે વધુને વધુ અને ઝડપી સમયમાં આ જે સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવે જેથી તેમને પડતી જે અગવડતા છે તે ન થાય અને જે પ્લેટફોર્મ હાલ જે નવું બનાવવામાં આવ્યું છે તેને ગઈકાલથી જ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ તમામ સુવિધાનો અભાવના કારણે યાત્રિકોને ઘણી તકલીફ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન દીપેશ કરોત્રા સાથે મારુત ત્રિવેદી અપટક ચેનલ રાજકોટ। સૌથી પહેલા તો આ તાત્કાલિક પ્લેટફોર્મ ચાલુ કરવામાં આવ્યું છે જેની માટે અમને સમય પણ નથી દેવામાં આવ્યો। આ તાત્કાલિક માટે અમને કહેવામાં આવ્યું છે કે કાલથી તમારી ગાડી 6 નંબર ઉપરના પ્લેટફોર્મથી ચાલુ થઈ જશે, એની માટે અમારે માલ લઈ જવા માટેની સુવિધા નથી દેવામાં આવી કે કશું પ્રકારનું કોઈ પબ્લિક માટે બી સુવિધા નથી અને આ માલ અમારે કઈ જગ્યાથી લાવવાનો, કઈ જગ્યાએ લોડિંગ કરવાનું નથી કોઈ પ્રકારના આમાં ઇન્ડિકેટર, તો અમારે કઈ જગ્યાએ માલ સ્ટેકિંગ કરવાનો, માલને કયા 1 નંબર ઉપરથી 3 નંબર ઉપર ને 3 નંબર ઉપરથી 6 નંબર ઉપર લાવવાના, તમે જોઈ શકો છો અમારું રેલવે પાર્સલ કઈ જગ્યાએ છે અને અમારે માલ 6 નંબર ઉપર લાવવાનો છે। સૌથી પહેલાં તો અમારે રેલવેને એવું કહેવા માંગીએ છીએ કે અમને આની માટે સૌથી પહેલાં ટાઈમ આપો કે અને તમે અમને અહીંથી 6 નંબર ઉપર માલ લાવી દેવાની સુવિધા કરી આપો, એ પછી તમે પ્લેટફોર્મનું જે કોઈ છે એનો ઇસ્યુ કરો સર, અમારી એ જ એમને માંગણી છે, અમે આ માલ લાવી નથી શકતા, અહીંથી લોડિંગ નથી કરી શકતા સર। તો સર એની માટે અમે રાજકોટ રેલવે સ્ટેશન ઉપરથી લોડિંગ અમે બંધ કરી દઈશું અને અમારું ડેઈલીનું જે રેલવે અમે ટર્ન ઓવર આપીએ છીએ એ રેલવેને નુકસાન થશે। અમારું મિનિમમ 10-15 અમારી પાલટી છે, મિનિમમ સમજી લ્યો 4-5 લાખ રૂપિયાનું ડેઈલી છે સર, ઓનલી ફોર લીઝિંગ, બુકિંગ તો સાહેબ અલગથી, આની માટે એક જ દિવસમાં અમારા મજૂર છે એ રજા ઉપર ચલા વયા ગયા છે જે આવી નથી શકતા, જે જોઈને જ તે અહીંયા મજૂર લોડિંગ નથી કરી શકતા સર। અત્યારે તો સાહેબ ટેમ્પરરીલી અમને કહેવામાં આવ્યું છે કે તમે આમ પાછળથી ગાડી લાવી શકો છો અને માલ લોડિંગ કરી શકો, આપ જોઈ શકો છો કે સર ન્યાથી બી અમારી માટે રિસ્ક છે, ન્યાથી અમે માલ કઈ રીતના લાવી શકીએ અને લોડિંગ કઈ રીતના કરી શકીએ સર। મારું નામ રવિ હિતેન્દ્રભાઈ જોશી સર। આપકો જે કે 1 નંબર પે અલાઉન્સમેન્ટ હુઆ, ફિર 6 નંબર પે વો જો પબ્લિક પરેશાન હો રહી મેં આયા, એકદમ સે અલાઉન્સમેન્ટ હો ગયા યહાં પે કે આપ 6 નંબર પે જાઈએ, ના કોઈ સીડી કી વ્યવસ્થા ના કુછ હૈ, યહાં પે કૈસે આઉં, એકદમ સે અલાઉન્સમેન્ટ હો ગયા ઇસમે,
ये सुविधा नहीं है कोई भी, ना बैठने की जगह है ना इधर से आने की जगह, इधर से एक ही है जो सामने है वो सीढ़ी, वो एक ही है और कहीं है ही नहीं इसमें। क्या जो हैंडीकैप लोग हैं वो कैसे आएंगे एकदम से, आप बताइए, बड़ा परेशानी हो रही है। ये देखो इधर कहीं बैठने की जगह नहीं, ना पीने की सुविधा है, पानी भी पीने की सुविधा नहीं है इसमें, एकदम से बड़ी प्रॉब्लम हो रही है। एकदम अनाउंसमेंट कर दिया, एक नंबर पर खड़ा था कि 6 नंबर पर ट्रेन आ रही है, तो ऐसा तो नहीं होता कहीं, बड़ा दिक्कत हो रही है आने जाने यात्री को। जैसे कि अनाउंसमेंट हो गया 1 नंबर पर आने वाली है, यात्री तो उसी का इंतजार करेगा ना। आपने बोल दिया अनाउंसमेंट, 5 मिनट पहले अनाउंसमेंट हुआ कि 6 नंबर पर जाइए, कैसे जाऊँ मैं, मेरे पास लगेज भी है, सब कुछ है, फैमिली भी है साथ में, कैसे जाऊँ, हो नहीं पाए। स्क्रीन भी नहीं लगाई, अनाउंसमेंट कर दिया कि यहाँ जाना है, यहाँ पे ना B2 ना कुछ दिखता ही नहीं है, स्क्रीन भी नहीं है इसमें, बताओ। सरकार ने RDSS रिवेम्ड डिस्ट्रीब्यूशन सेक्टर स्कीम योजना हेठळ PGVCL वीजळी ग्राहकों माटे स्मार्ट प्रीपेड मीटर लगावानी PGVCL द्वारा कार्यवाही हाथ धरवामां आवी छे। आ योजना हेठळ स्मार्ट प्रीपेड मीटर लगावाथी वीजळी ग्राहकों पोतानी जरूरियात मुजब रिचार्ज करी शकशे। आम ग्राहकोनी सुखाकारीमां वधारो थशे, वधुमां PGVCLના कर्मचारीओने मीटर रीडिंग माटे वखतोवखत रूबरू जवानी जरूरियात रहेशे नहीं, जेथी समयनो पण बचाव थशे। आ योजना अंतर्गत PGVCLના कुल रूपिया 3600 करोड़ खर्चथी वीजळी ग्राहकोना वीज स्थापनमां સ્માર્ટ પ્રીપેડ મીટર 2 તબક્કામાં લગાવવાનું આયોજન કરવામાં આવેલ છે। આ તકે રાજકોટ PGVCLના ચીફ એન્જિનિયર RJ વાળાએ જણાવ્યું કે વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરથી અનેક ફાયદાઓ થશે, બિનજરૂરી હાલાકી ભોગવવી પડશે નહીં। નમસ્કાર, મારું નામ RJ વાળા, હું ચીફ એન્જિનિયર PGVCLમાં અત્યારે ફરજ બજાવું છું। કેન્દ્ર સરકારના જે મિનિસ્ટ્રી ઓફ પાવર જે વિભાગ છે, એમણે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ RDSS સ્કીમ તરીકે આપણે જે ઓળખીએ છીએ, એમાં અલગ અલગ 3 એના કમ્પોનન્ટ છે। એક છે કે અમારે જે વિભાગો જે એરિયાની અંદર અમને લોસ થઈ રહ્યો છે, તો એની લોસ રિડક્શન એક્ટિવિટી અમે કરવાના છીએ, જેની અંદર MVCC કન્ડક્ટર લગાડશું, LTAB કેબલ લગાડશું। બીજું છે મોડર્નાઇઝેશન, તો એની અંદર અમે સ્કાડા કરશું, અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરશું। તો આ ઉપરાંત એક ત્રીજો કમ્પોનન્ટ છે જે સ્માર્ટ મીટર, કે ગ્રાહકોને પણ જે ઇલેક્ટ્રિસિટીની જે સેવા છે, એમનું જે પોતાનું કન્ઝપ્શન થાય છે, એમની જે સુવિધાઓ આપવાની થઈ છે, એના માટે સ્માર્ટ મીટરનો પ્રોગ્રામ છે જે પાન ઇન્ડિયા બેઝ ઉપર સર્વા બધા રાજ્યોમાં આ સ્કીમ હેઠળ ચાલુ થઈ રહ્યો છે। સ્માર્ટ મીટર છે એ બેઝિકલી એ મીટર સાદું જે મીટર હોય છે એવું જ મીટર હોય છે, એમાં એડિશનલ ફંક્શનાલિટીની અંદર આપણે કોમ્યુનિકેબલ ડિવાઇસ હોય છે, જે મોબાઈલ આપણો છે એ ટાવર સાથે કનેક્ટ થઈ અને આપણને બધી ઇન્ફોર્મેશન મળે છે। એવી જ રીતે આની અંદર સિમ કાર્ડ હોય છે જે GPRS ટેકનોલોજી ઉપર હોય છે, અથવા તો જે રેડિયો ફ્રિકવન્સી RF મેશ નેટવર્ક હોય છે, એના થકી બીજા નેટવર્કના DCU સુધી જોડાઈ શકે છે। ત્યાં જે કન્ઝ્યુમરના ઘરેથી જે ડેટા છે એ અમારા સર્વરમાં PGVCL લેવલે અમારું સર્વર આવશે, એ સર્વરમાં એમનો ડેટા રિસીવ થશે। HES હેડ એન્ડ સિસ્ટમ છે, મીટર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ છે MDM, તો આ બધો ડેટા રિયલ ટાઈમ બેઝિસ ઉપર કન્ઝ્યુમરના ઘરેથી અમારે ત્યાં એ ડેટા રિસીવ થશે, અને બાય ડાયરેક્શનલ મીટર હોય છે, બાય ડાયરેક્શનલ ફ્લો ઓફ પાવર અને બાય ડાયરેક્શનલ કોમ્યુનિકેશન એમાં થઈ શકે છે, અને બધા મીટરો છે એ પ્રીપેડ મોડમાં કામ કરશે અને કોમ્યુનિકેબલ ડિવાઇસીસ છે। સ્માર્ટ મીટરથી ગ્રાહકોને જો અત્યારે આપણે જોઈએ તો નાની મોટી ફરિયાદો આવતી હોય છે કે ભાઈ મારું બિલ બરોબર નથી બન્યું, અથવા તો મારે ત્યાં મીટર રીડિંગ લેવા માટે કોઈ નથી આવ્યા, અથવા તો મારે ત્યાં વીજ બિલ ભરવા માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે, તો આ બધી જે હાલાકીઓ છે એ આનાથી દૂર થઈ જશે। અત્યારે કોઈ પણ જે વીજ બિલને રિલેટેડ જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો આની અંદર સ્વતંત્ર રીતે નિવારી શકાશે। ગ્રાહક પોતાનું જે કન્ઝપ્શન છે એની પોતાની મોબાઈલ એપની અંદર જ એ જોઈ શકશે કે મેં આજે સવારથી બપોર સુધીમાં કે સાંજે કેટલું વપરાશ કર્યો છે, મારા બેલેન્સમાંથી કેટલા રૂપિયાનું રિડક્શન થયું છે। તો રોજેરોજનો વપરાશને જાણી, અને જો કોઈ પણ એવું હશે કે એમને વધારે વપરાશ થઈ ગયો હશે, કે પંખા ચાલુ રહી ગયા હશે, કે એસી ચાલુ રહી ગયું હશે બિનજરૂરી, તો એની તકેદારી રાખી અને પોતાનો વીજ વપરાશ ઘટાડી શકશે, તો વીજ બિલની બચત પણ આની અંદર થશે। હા, અમારી આપણે અત્યારે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની કંપની છે RECPDCL, એમની સાથે એગ્રીમેન્ટ અમારા MOU થઈ ચૂક્યા હતા, અને જે એમનો કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ છે એ પણ અમે હમણાં જ લાસ્ટ મહિને અમે પૂર્ણ કર્યા છે બધી ફોર્માલિટીઝો। તો જે અમારું આયોજન છે એમાં અમે ડિસેમ્બર મહિનાથી આની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, અને પછી આવતા March 25 સુધીની અંદર અમારો પ્રથમ તબક્કો પૂરો થઈ જશે। રાજકોટ છે અમારા બીજા ફેઝની અંદર અમે આવરી લીધું છે, પરંતુ જે ગવર્મેન્ટ ઓફિસીસ છે એ બધી અમે આખા PGVCL કંપનીની બધી ગવર્મેન્ટ ઓફિસો પહેલા ફેઝમાં લીધેલી છે। કોમર્શિયલ કનેક્શનો હોય છે, ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનો છે, એ બધી જગ્યાએ રાજકોટ હોય કે કોઈ પણ જિલ્લો હોય, બધામાં એક સાથે જ અમે લગવાનું ચાલુ કરશું। અત્યારે ફક્ત ખેતીવાડી જે કન્ઝ્યુમરો છે એમને અમે આ મીટરો નથી લગાડવાના। હા, અમે લોકો નેક્સ્ટ વીકની અંદર એક ટ્રેનિંગનું આયોજન કરેલું છે, જેમાં અમારા અધિકારીઓ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયરો જે છે, કાર્યપાલક ઇજનેરો, અમારા જે 45 ડિવિઝન છે,
तो ए बधाने अमे ट्रेनिंग माटे अहींया बोलाव्या छे राजकोट मां, अने वीवीपी इंजीनियरिंग कॉलेज खाते अमारो 3 दिवसनो फंक्शन थशे। तो एनी अंदर अमे टोटल कम्प्लीट ट्रेनिंग अमारा एम्प्लॉयीओने विथ डेमोन्स्ट्रेशन साथे आपवाना। अत्यारे जे अमने सेंक्शन बजेट मळ्युं छे ए मुजब 3,600 करोड़नो आमां खर्च थशे। वीज ग्राहकोनी ऊपर कोई पण जातनो बोझो नहीं आवे, एमने कोई पण आने जे एमाउंट छे कोई चुकवानी रहेती नथी। जामनगर महानगरपालिकाना विस्तारना वोर्ड नंबर 1 मां पीवाना पाणी तथा गटर व्यवस्था जेवी जीवन जरूरियातनी सेवाओ आपवा आम आदमी पार्टीए स्थानिकोने साथे राखी महानगरपालिका कचेरी खाते रजूआत करी हती। ने आ तके आम आदमी पार्टीए महानगरपालिकाना डेप्युटी कमिश्नरने रजूआत करता जणाव्यू कि जामनगर महानगरपालिका विस्तारना वोर्ड नंबर 1 मां गरीबनगर के अन्य विस्तारमां छेल्ला घणा समयथी पीवाना पाणीनी भयंकर समस्या छे, ने आ पाणाखाण विस्तारनी आम प्रजाने पीवानुं पाणी जेवी विविध समस्याओने लईने रजूआत कराई हती। આ વિસ્તારની જીવન જરૂરિયાતની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી માંગ કરી છે। વોર્ડ નંબર 1 માંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો કમિશનરશ્રીને આવેદનપત્ર દેવા માટે અહીં ઉપસ્થિત છે। અમારા જિલ્લાના પ્રમુખ વસરામભાઈ, મયુરભાઈ, સભાડિયાજી, જેતુનબેન, બધા બહેનો એક નંબર વોર્ડની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ છે, જાણે મહાનગરપાલિકાના આવતો ના હોય એવી પરિસ્થિતિ વોર્ડ નંબર 1 માં છે। ત્યારે આજે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બધાએ વોર્ડ નંબર 1ને ન્યાય આપો અને પાણીની વ્યવસ્થા આપો, ગટરની વ્યવસ્થા આપો, આ પ્રકારની માંગણી હતી એ લઈને આજે અમે ડેપ્યુટી કમિશનર આવેદનપત્ર પાઠવ્યું છે। અને અમારી વ્યાજબી માંગણી હોય, જો આમાં ધ્યાન દેવામાં નહીં આવે તો ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે વોર્ડ નંબર 1, અને સંપૂર્ણ જવાબદારી પદાધિકારીઓ અને જામનગર મહાનગરપાલિકાના કમિશનરની રહેશે। આજે અમે એમને રિક્વેસ્ટ કરી દીધી છે કે વોર્ડ નંબર 1 છે એ મહાનગરપાલિકામાં જ આવે છે, એની અંદર કોઈ જાતના વિકાસના કામો નથી થયા, ગટર ના હોય, ભૂગર્ભ ગટર ના હોય, પાણીની લાઇન ના હોય, અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા વોર્ડ નંબર 1ને તાત્કાલિક ન્યાય આપો એવી અમારી આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓની માંગણી છે। એનસીસી દ્વારા આજરોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, અને જેમાં સવારથી જ કેડેટ તેમજ અધિકારીઓ પદાધિકારીઓ રક્તદાન કરવા આવી પહોંચ્યા। આશરે 500થી પણ વધારે યુનિટ રક્ત એકત્રિત થાય તેવો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો, અને આ તકે એનસીસીના પદાધિકારી ડિરેક્ટર જનરલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા। આજ એનસીસી ગ્રુપ રાજકોટ કી તરફ સે યે બ્લડ ડોનેશન કેમ્પ રેડ ક્રોસ કે સાથ હમને ઓર્ગેનાઇઝ કિયા હૈ। ये हम ये ब्लड की ज़रूरत हमेशा पड़ती है, और समर्स के टाइम में खासकर इनके पास हमेशा शॉर्टेज होता है सिविल हॉस्पिटल्स वगैरह में। तो इसको नज़र रखते हुए हमने एनसीसी कैडेट्स, सर्विंग आर्मी ऑफिसर्स, आर्मी पर्सनल, ये सबको इनवाइट किया हमने आज ब्लड डोनेशन के लिए। हम उम्मीद रखते हैं कि तकरीबन वेरी हार्टनिंग टू नो एंड क्लेम दैट द एनसीसी इन गुजरात एस्पेशली एट एनसीसी एट राजकोट has organized a good blood donation camp. This blood donation camp, apart from just giving blood as ratdan to everybody, it has got many many other effects, like the health state of individual is collected as a huge data. Today we have the collector here who picks up this information and putting it to better use as to how the society can improve. It's a major advantage. Today we have the Maharaja here who is to bring in the awareness about the same thing in the society and inspire us and motivate us. Thirdly, each child or each cadet from NCC, he represents a family and a part of a society. He carries a message to all of them as to how this blood donation can be taken forward in a country like this. It is a very very important nation building activity of our NCC cadets, which has been beautifully done here. We thank each and every one of you who have been here, and they are contributing so much. Yeah, it will continue to, in such activities, the senior leadership, when they come together, when they speak to them, motivate them, it really brings in that cohesiveness amongst the people, and the young cadets also get inspired with the senior people around them, and many senior dignitaries like the collector and the Raja and all, they are all here. The children also feel so motivated with that. Suratna Saniya Hemad Gama Avel Cottage Industrial Plant Pass ni Manjuri SMC dwara appama avi hati, namuk loko na virodh thi apayeli notice parat khenchta nana ane madhyam varg na loko ne rojgari appani mang sathe rally nu ayojan karvama avyu, jema bike ane tempo ma avel loko e banner ane placard darshavi virodh pradarshit karyo hato. Aa rally collector shri ne avedan appa mate Saniya Hemad Gam Khodiyar mata mandir thi
કલેક્ટરશ્રીની કચેરી માટે આવી રહી છે. અમારા ગામમાં જે લઘુ ઉદ્યોગ છેલ્લા 15 વર્ષથી ચાલે છે એને બચાવવા માટેની આ રેલી છે. આની અંદર 10,000 માણસ સંકળાયેલા છે, જે કારીગર વર્ગ અને ઉદ્યોગપતિઓ છે, અને આજે રેલીની અંદર 2,000 માણસ સાથે આવ્યા છે અમારી. અમારા અહીંયા જે દિવાળીનો સમય છે અને જ્યારે એમ્બ્રોઇડરીની અંદર કામકાજ મળી રહ્યું છે તે જ સમયે સીલ લગાવવામાં આવ્યા છે એસએમસી દ્વારા. તો અમારી રજૂઆત છે કલેક્ટરશ્રીને કે આની અંદર વચ્ચે રહી અને આ શાંતિથી નિરાકરણ લઈ આપે અને લઘુ ઉદ્યોગ જે સણિયા અહેમદ ગામમાં ચાલે છે તેને ચાલવા દેવો. સણિયા અહેમદ ગામમાં નાની અમથી સોસાયટી છે જે ગામની બહાર આવેલી છે, એના વિરોધમાં સંપૂર્ણ ગામને સાથે લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો એવું નથી, એ સાબિત કરવા માટે સંપૂર્ણ ગામ અમારી સાથે છે, ઇન્ડસ્ટ્રીની સાથે છે, ડેવલપમેન્ટની સાથે છે, અને અમે આજે અહીંયા આવ્યા છીએ આવેદનપત્ર લઈને. મૂળ મુદ્દો અમારો રોજગારીનો છે. હજારો લોકો આજે એક નાનકડી આ લોકોની અરજીને કારણે હજારો લોકોની રોજગારી ઉપર આજે પ્રશ્ન છે. લોકો રોડ ઉપર છે, આવતી દિવાળીને કારણે નાના નાના જે કામદાર વર્ગ છે, મજૂર વર્ગ છે, એ લોકોને ખૂબ મોટી તકલીફ છે. એના કારણે એ લોકોના પ્રશ્નને વાચા આપવા માટે અમારા પોતાના મૂળ ગામના જે ગરીબો છે, જે આ લઘુ ઉદ્યોગમાં પોતાની રોજગારી મેળવીને પોતાના જીવનને આગળ વધારવાની કોશિશ કરે છે, એની ઉપર પણ એક બહુ મોટો પ્રશ્ન છે. એને કારણે ગામ અને મજૂર વર્ગ અને જે લોકો નાના નાના કારખાનાઓ ચલાવે છે એ લોકો સમૂહમાં એક આજે શાંતિપૂર્વકની રેલીનું આયોજન કર્યું છે. બધી જ અમારી પાસે પોલીસ સ્ટેશનથી માંડીને બધી જ અમારી પાસે મંજૂરી છે અને શાંતિપૂર્વક આયોજન કરીને અમે આવેદન કલેક્ટરશ્રીને આપવા માટે જઈ રહ્યા છીએ. કાઢવા પડવાનો મૂળ વાત એવી છે કે સણિયા અહેમદ ગામની બહાર એક નાનકડી સોસાયટી આવી છે. એ સોસાયટી તો જસ્ટ 2-3 વર્ષ પહેલાં આવી છે, પણ સણિયા અહેમદ ગામમાં લઘુ અને કુટીર ઉદ્યોગ છેલ્લા 12-15 વર્ષથી ચાલે છે અને ખૂબ શાંતિપૂર્વક ચાલે છે. નથી કોઈ પ્રદૂષણ, નથી કોઈ પાણીનું પ્રદૂષણ, નથી કોઈ હવાનું પ્રદૂષણ, અને એને કારણે ધીમે ધીમે અમારા ગામનો ગ્રોથ આ લઘુ ઉદ્યોગને કારણે થયો છે. હવે એ લોકોના મગજમાં એવું છે કે આ ઇન્ડસ્ટ્રી છે, ધુમાડો છે, પણ આમાં કોઈ એવા ધુમાડાનું, કોઈ પાણીનું કોઈ તકલીફ નથી, મૂળ ગામને આમાં કોઈ તકલીફ નથી. મૂળ ગામને તો આમાં ઉત્સાહ છે કે અમારા જ ગામના લોકો જે બહાર જઈને પોતાની રોજગારી મેળવે છે, એને જ અમારા ગામમાં છેલ્લા 10-12 વર્ષથી રોજગારી મળે છે. આ રોજગારીને કારણે લોકોનું જીવન ખૂબ સારી રીતના વ્યતીત થઈ રહ્યું છે, એ લોકો આગળ વધી રહ્યા છે, એની ઉપર પ્રશ્ન છે, એ લોકોના અસ્તિત્વ પર પ્રશ્ન છે. એ પ્રશ્નને વાચા આપવા માટે અમે શાંતિપૂર્વકની રેલી કલેક્ટર સાહેબને આપવા માટે જઈ રહ્યા છે. કોર્પોરેશનને આ જ સોસાયટીના લોકો 10-15-20 જણા એ લોકોએ કોર્પોરેશનને અલગ અલગ કચેરીઓમાં આવેદન આપણે અરજી આપી, કારણ વગરની અરજી આપી, અને એને કારણે કોર્પોરેશને જે કંઈક કુટીર ઉદ્યોગ છે એમાં એ લોકોને જે લાગ્યું તેને એ યુનિટને એ લોકોએ સીલ કર્યું છે. જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હાજરીમાં જૂના રેલવે સ્ટેશન નજીકનું દબાણ દૂર કરવામાં આવ્યું. જૂના રેલવે સ્ટેશન પાસે 3 બત્તી તરફ જવાના માર્ગે જાહેર માર્ગ પર કેટલાક ઝૂંપડાવાળાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું. માહિતીના આધારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાતે જ સ્થળ પર હાજર રહી ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. હું NR દીક્ષિત, સ્ટેટ ઓફિસર, જામનગર મહાનગરપાલિકા જામનગર. આપણા માધ્યમથી જણાવું છું કે આજરોજ એસ્ટેટ શાખા દ્વારા જૂના રેલવે સ્ટેશન પાસે જે ભાવરાઓ દ્વારા જે દબાણ કરવામાં આવેલ હતા એ દબાણ દૂર કરવાની અત્યારે હાલે કામગીરી ચાલુ છે. એ બાબતમાં માનનીય ચેરમેનશ્રીની સૂચના તથા માનનીય કમિશનરશ્રીની ગાઈડલાઇન, એના DMCશ્રીની ગાઈડલાઇન, અમારા કંટ્રોલિંગ અધિકારીની ગાઈડલાઇન મુજબ આ કામગીરી આજરોજ હાથ ધરવામાં આવેલ છે અને પોલીસ બંદોબસ્ત અહીં ભેગો રાખેલો છે અને આ કાર્યવાહી ટૂંક સમયમાં. આજે વિશ્વ કપાસ દિવસ છે ત્યારે ગુજરાતના મુખ્ય પાકો પૈકી એક પાક કપાસ પણ છે. એનાથી કરોડો રૂપિયાની આવક ખેડૂતો મેળવી રહ્યા છે અને દેશમાં સૌથી વધુ કપાસનું વાવેતર ગુજરાતમાં થાય છે. દેશમાં આ વર્ષે 26 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, તેમજ આ વર્ષે 30,000 કરોડ કરતા વધારે ખેડૂતો કપાસમાંથી આવક મેળવી રહ્યા છે. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. આજે 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ છે. કપાસની વાત કરીએ તો ભારત દેશ સમગ્ર વિશ્વમાં ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. લગભગ 3 કરોડ અને 20 લાખ ગાંફીનું ઉત્પાદન થાય છે. એમાં પણ ગુજરાત રાજ્યએ પ્રથમ ક્રમે છે. લગભગ 90 લાખ ગાંફી જેટલું ઉત્પાદન થાય છે. ખાસ કરીને 2001 પછી જે બીટી કપાસ આવ્યો ત્યારે 2001માં લગભગ 30 લાખ ગાંફીનું ઉત્પાદન ગુજરાતમાં થતું હતું. આજે વધીને લગભગ 90 લાખ ગાંફી જેટલું થઈ ગયું છે અને વર્ષે દાડે ખેડૂતોનો મુખ્ય પાક કપાસ છે અને લગભગ 70,000 કરોડથી પણ વધારેનું આમદની આ ખેડૂતોના કપાસ આપી રહ્યું છે અને લગભગ આ વર્ષે તમે જોવો તો 26 લાખ હેક્ટરથી પણ વધારે જમીનમાં કપાસનું વાવેતર થઈ રહ્યું છે. છેલ્લા 2-3 વર્ષથી જે રીતે કપાસના ભાવ ટેકા કરતામાં ખેડૂતોને સારા મળ્યા છે એટલે ખેડૂતોનો એ તરફનો મોહ વધ્યો છે અને ખાસ કરીને જેમ જો છેલ્લા 1-1.5 વર્ષમાં થોડાક કપાસના ભાવ ઓછા થયા છે, આ વર્ષે પણ ખેડૂતોને
आशा है कि जे बे वर्ष अगाउ 10,000 रुपया क्विंटलना जे भाव मळ्या हता ए दिशाणी खेडूतोनी आशा है। अने कपास समग्र गुजरातना खेडूतोनो मुख्य अंग छे अने आजना विश्व कपास दिवसे खास करीने गुजरातनो खेडूत कपासना करियरथी माटबर थई रह्यो छे त्यारे आजे विश्व कपास दिवसे हूँ तमाम खेडूतो अने नागरिकोने विश्व कपास दिवस की शुभेच्छा व्यक्त करू छू। मोरबीना दरबारगढ़ पास आवेल धर्मनाथ स्वामी जनालय में पार्श्वनाथ भगवान देरासर में आदिश्वर भगवान की धातु की प्रतिमा पबाषण में चमत्कारी संगीत दिव्य ध्वनि नाद सांभवा मब्यो। संगीत की दिव्य ध्वनि नाद लगभग 30 मिनिट सुधी सांभवा मब्यो। आ दरमियान साधु भगवंत दिव्य यश विजय तथा साध्वी संवेग रत्न आदि तमज श्रावक ने श्राविकों मोटी संख्या में दर्शन लाभ लीधो। गई काले लगभग 6:20 की आसपास आ अवाज दरवाजो पुजारी खोलियो अने एनी साथे ज आदिनाथ परमात्मा विराजमान छे ने एना सिंहासनमांथी दिव्य ध्वनिनो नाद शुरू थई गयो। जाणे के आपणी श्रद्धानो उत्तरोत्तर वधारो करवा माटे देवी देवताओए आपणने एक निमित्त आपेलू होय एना माटे आ अवाज जाणे के पोते देवधुंधुमीनो नाद करता होय एवा प्रकारनो नाद आ लोकोनी समक्ष पोते रजू कर्यो होय जाणे के एवुं वातावरण ગઈકાલનું સર્જાઈ ગયું। अनेक भावुको जेम जेम समाचार मळता गया एम आजूबाजूमांथी पण लोको जैनो अजैनो मोटी संख्यामां बोळी संख्यामां आवी अने आ लावो अने माणवा माटे पोते उपस्थित थया अने पोतानी धर्म प्रतिनी श्रद्धा आदिनाथ दादा धर्मनाथ दादा अने अमीजरा पार्श्वनाथ प्रत्येनी पोतानी श्रद्धामां वधारो कर्यो। अमीजरा पार्श्वनाथमां पण अवारनवार अमी झरता होय छे जेम के आँखमांथी पाणी निकळता होय ए रीते अमी झरवानुं काम थतुं होय અને 2200 વર્ષ કરતાં પણ વધારે પ્રાચીન ધર્મના દાદા છે સંપ્રતિકાલીન ને એમના પણ દેરાસરની અંદર અવારનવાર વાજિંત્રોના નાદ રાતના સમયે સંભળાતા હોય છે। દિવ્ય કુંજ જાણે કે આકાશમાંથી તેજ લીસોટો દાદાના દરબારની અંદર પ્રવેશતો હોય એવા પ્રકારના દ્રશ્યો પણ આજુબાજુના લોકોએ અનેક વાર જોયેલા છે। મારું નામ ભાવેશ દોશી, હું આ ધર્માગઢ સંઘમાં ટ્રસ્ટી મંડળમાં છું। ગઈકાલે સાંજના સમયે જ્યારે દેરાસરજીના પૂજારી આરતીની તૈયારી કરતા હતા અને આ જે કબાટ ખોલવામાં આવ્યો તરત જ એમને અંદરથી એક દિવ્ય ધ્વનિનો અવાજ સંભળાયો। એ અવાજ ધીમે 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 મોટો થતો ગયો અને પૂજારીશ્રીએ તરત ટ્રસ્ટીમંડળને જાણ કરી, પૂજ્ય ગુરુ ભગવંતોને જાણ કરી, ધીમે ધીમે ગુરુ ભગવંતો સાધ્વીજી ભગવંતો અહીંયા આવ્યા અને આ એક ચમત્કારિક ઘટના તેઓ શ્રીએ ગણાવી। આ ઘટના લગભગ 35 મિનિટ સુધી સતત દિવ્ય ધ્વનિનો અવાજ, જાણે કે સંગીતકારો સંગીત આપતા હોય એવો કોઈ સામાન્ય અવાજ નહોતો, પણ એક કાયદેસરનો સંગીતકાર સંગીત આપતા હોય એવો અવાજ હતો। આજુબાજુના શ્રાવક શ્રાવિકાઓ જૈનો જૈનેતરો જેમ જેમ સમાચાર મળતા ગયા એમ મોટી સંખ્યામાં અહીંયા દર્શન માટે અને આ ચમત્કારને નિહાળવા માટે આવતા ગયા। લગભગ 35 મિનિટ સુધી આ સિલસિલો ચાલુ રહ્યો। જ્યારે જ્યારે શ્રી સંઘમાં તપ ધર્મની આરાધના વધતી હોય અને સંઘનું પુણ્યોદય જ્યારે વધતું જતું હોય ત્યારે ખાસ કરીને પૂજ્ય ગુરુ ભગવંત શ્રી દિવ્ય યશ વિજયજી મહારાજ અને સાધ્વીજી ભગવંત સંવેદ રત્ન શ્રીજી મહારાજ, આ બંને સાધુ સાધ્વી ભગવંતો ચાતુર્માસની શરૂઆતથી પોતે પણ તપ કરી રહ્યા છે અને પોતાના શિષ્યોને પણ આ તપ ચાલુ છે અને શ્રી સંઘમાં પણ આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા તપો આ દિવસ સુધીમાં આ ચાતુર્માસમાં થયેલ છે। જ્યારે તપ ધર્મ વધુ ને વધુ પ્રબળ બનતો રહે ત્યારે સ્વાભાવિક છે કે શાસન દેવ દેવી અને શાસન દેવતાઓ આ તપસ્વીઓને સાતા માટે અને આ તપસ્વીઓની શ્રદ્ધા વધુ દઢ બનાવવા માટે આવા ચમત્કારો બતાવતા હોય છે। સુરત પોલીસ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું અને તેનું નામ રાખવામાં આવ્યું ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી। અભિયાનના અરજદારે કરેલી 15 દિવસની અરજીઓને ધ્યાને રાખી બંને પક્ષને સાંભળ્યા બાદ જો તેમાં ગુનો બનતો હશે તો ઉચ્ચ અધિકારીઓની મંજૂરી સાથે તાત્કાલિક ગુનો પણ દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે। અભિયાનમાં પોલીસ કમિશનર હાજર રહી લોકોની ફરિયાદનો તાત્કાલિક નિકાલ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા। ગુજરાત સરકારશ્રીનો એક નવું અભિયાન છે જેમાં પોલીસ પ્રજાની પાસે જશે અને બંને સાથે બેસીને એકબીજાની વાત સાંભળશે, ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી। આ અભિયાનના નેજા હેઠળ
સુરત સિટી પોલીસ તમારી સાથે તમારા માટે જે કાર્યક્રમ છે આમાં આજે સેક્ટર 1 વિસ્તારના અરજદારો જેની અરજીઓ પેન્ડિંગ છે, જેની તકલીફ છે, જેને કોઈ પોલીસની મદદની જરૂર છે, એવા 100 જેટલા નાગરિકો અરજદાર તરીકે અહીં આવ્યા હતા, જેની અરજીઓ પોલીસ સ્ટેશનમાં આવેલી છે. આજે જોઈન્ટ સીપી સેક્ટર 1, ડીસીપી ઝોન 1, 2, 3 અને તમામ ડિવિઝનના એસીપી, પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અહીં હતા. તમામ અરજદારોને યોગ્ય રીતે સાંભળવામાં આવ્યું, જે કંઈ એની પાસે પુરાવા થાય એની ચકાસણી કરવામાં આવી. 100 જેટલા અરજદારો આજે આવ્યા હતા, જેમાંથી 73ના જે તકલીફો હતી એના નિકાલ થયા. 27ની બાબતે આગળ કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મોટા ભાગે લોકોને ખૂબ સંતોષ. આજે આ લગભગ 2.5 કલાકનો આ કાર્યક્રમ ચાલ્યો, 2.5 કલાકમાં એટલી બધી અરજીઓના નિકાલ થયો, આ એક બહુ શુભ શરૂઆત છે. આ કાર્યક્રમ આગળ પણ જુદા જુદા વિસ્તારોમાં જ્યાં અરજદારો વધારે છે, અરજીઓ વધારે છે, ત્યાં યોજવામાં આવશે. આ તો ભવિષ્ય બતાવશે, પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આના થકી જે સાચા નાગરિકો છે એની તકલીફ દૂર થશે, એની અરજીના યોગ્ય રીતે નિકાલ થશે. કેમકે કેટલીક અરજી એવી હતી જેમાં કોગ્નિઝેબલ બાબત હતી, તમામ અધિકારીઓ ચકાસણી કરી લીધી, આમાં ગુના રજીસ્ટર કરી લેવામાં આવશે. કેટલાકમાં અરજદારને સામેવાળા બંને આવ્યા હતા, પોલીસની સામે એકબીજાની સાથે ચર્ચા કરીને આ લોકોએ સમાધાન પણ કરી લીધું, અને આ સમાધાન કોઈ પણ દબાણ વગર કરવામાં આવ્યું છે, એટલા માટે એનામાં નિકાલ તરીકે કર્યો. સાચી હકીકત પોલીસને જ્યારે પણ જણાવશો, પોલીસ સ્ટેશનમાં જણાવો, એસીપી, ડીસીપી, સેક્ટર અધિકારીને ત્યાં અથવા કમિશનર પોલીસ ઓફિસર બનાવીને મળો, તમારી અરજીના તાત્કાલિક ત્વરિત નિકાલ કરવામાં આવશે. પાટણ રાધનપુર ખાતે આવેલ વિઠ્ઠલનગર ખાતે ગરીબ દીકરીઓના સમૂહ લગ્નના આયોજન માટે ભાવિ ભક્તો દ્વારા ભાગવત કથાનું આયોજન કરાયું. 7મા દિવસે મોટી સંખ્યાની અંદર ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા અને કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી. ભવ્ય શોભાયાત્રા સાથે આ પ્રસંગે આયોજકો ગણપત જોશી અને જ્યોતિ જોશી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી જોતા રહો અપ્ત. નમસ્કાર.